અસલામ વાલકુમ જનાબ બાબુભાઈ સોપારીવાલા આઠ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ ત્રણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ વિદ્યાર્થીનીઓ ગયા તાસમાં આપણે પ્રકરણ ત્રણમાં ઈસવી સન અઢારસો સત્તાવનના સંગ્રામના કારણો અને સંગ્રામની શરૂઆત અને વિકાસ આ બે મુદ્દા વિશે અભ્યાસ કરી ગયા આજે આપણે આપણા આજના તાસમાં સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતા અને સ્થળો સંગ્રામનું પરિણામ અને નિષ્ફળતાના કારણો અને સંગ્રામનું સ્વરૂપ આ ત્રણ મુદ્દા વિશે અભ્યાસ કરીશું તો ચાલો આપણે શરૂ કરીએ સૌ પ્રથમ આપણે જોઈએ આપણો પહેલો મુદ્દો સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતા અને સ્થળો વિશે વિદ્યાર્થીનીઓ ધ્યાન આપજો સૌ પ્રથમ જોઈએ તો દિલ્હી પછી સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં ઉત્તર ભારતમાં કાનપુર લખનઉ ઝાંસી પટણા જગદીશપુર અને બરેલીનો સમાવેશ થાય છે દિલ્હી પછી સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં કોનો કોનો સમાવેશ થાય છે તો ઉત્તર ભારતમાં કાનપુર લખનઉનો ઝાંસી લખનઉ ઝાંસી પટણા બરાબર ભારતમાં કાનપુર લખનઉ ઝાંસી પટણા જગદીશપુર અને બરેલીનો સમાવેશ થાય છે લખનઉમાં સંગ્રામનું નેતૃત્વ બેગમ હઝરત મહલે લીધું હતું લખનઉમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું બેગમ હઝરત મહલે લીધું હતું જ્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાયા આ છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું ચિત્ર બરાબર છે તો ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ એક વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાયા હતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમણે કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું બરાબર છે તેણે કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ અંગ્રેજોની વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું બિહારના જાગીરદાર કુંવરસિંહ બ્યાસી વર્ષની વય બિહારના જાગીરદાર કુંવરસિંહ એમની કેટલી ઉંમર હતી બ્યાસી વર્ષ તો બ્યાસી વર્ષની વયે એ સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા એ સંગ્રામમાં જોડાયા હતા મરેલીમાં બહાદુર ખાન મુખ્ય નેતા હતા કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવા અને તેના પ્રધાન તાત્યા ટોપે લીધું હતું બરાબર છે અને કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવાએ અને તેના પ્રધાન તાત્યા ટોપે એ લીધું હતું આ સિવાય ઈસવીસન અઢારસો સત્તાવનનો સંગ્રામ બનારસ ફૈઝાબાદ આગ્રા રાજસ્થાનના આબુ મધ્યપ્રદેશના ગ્વાલિયર ઝાંસી ઇન્દોર મહારાષ્ટ્રના સતારા કોલ્હાપુર સાવંતવાડી અને ગુજરાતમાં અમદાવાદ લુણાવાડા પાટણ આણંદ દ્વારકા ઓખા બીજાપુર ખેરાલુ અને સાબરકાંઠા સુધી ફેલાયો હતો બરાબર છે સંગ્રામમાં સૌપ્રથમ ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામમાં બનારસ ફેઝાબાદ આગ્રા રાજસ્થાનના આબુ મધ્યપ્રદેશના ગ્વાલિયર ઝાંસી ઇન્દોર મહારાષ્ટ્રના સતારા કોલ્હાપુર બીજાપુર ખેરાલુ અને સાબરકાંઠા સુધી ફેલાયો હતો ગુજરાતમાં આણંદના ગરબડદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું ગુજરાતના આણંદના ગુજરાતમાં કોણ ગડબડદાસ મુખીએ બરાબર છે તે આણંદના હતા તો તેમણે વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું તો જોધા માણેક અને મુળુ માણેકે દ્વારકા ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો મહીસાગર જિલ્લાના પાડરવાડા મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારના આદિવાસીઓએ પણ અંગ્રેજો સામે લડત ચલાવી પોતાની વીરતાનો પરિચય આપ્યો હતો મહીસાગર જિલ્લાના પાડરવાડા વિસ્તારમાં રહેતા આદિવાસીઓએ પણ અંગ્રેજોની સામે લડત કરી હતી બરાબર છે અને વીરતાપૂર્વક તેમનો સામનો કર્યો હતો આ સંગ્રામમાં આપણે જોઈએ છીએ કે રાજાઓ જમીનદારો જાગીરદારો સ્ત્રી નેતાઓ આદિવાસીઓ ખેડૂત ગ્રામીણ વિસ્તારના લોકો હિન્દુ મુસ્લિમ એમ બંને ધર્મના લોકોએ ભાગ લીધો હતો આ સંગ્રામમાં બધા જ લોકોએ ભાગ લીધો હતો રાજાઓ હોય જમીનદારો હોય જાગીરદાર સ્ત્રી નેતાઓ આદિવાસીઓ ખેડૂતો બરાબર છે ગ્રામ વિસ્તારના લોકો હિન્દુ મુસ્લિમ લોકો બંને ધર્મના લોકોએ ભાગ લીધો હતો એ દ્રષ્ટિએ તે લગભગ સમગ્ર ભારતનું નિષ્ફળતા અઢારસો બીજો ના સંગ્રામનું મુખ્ય પરિણામ ભારતીયોની હાર આવ્યો હારમાં આવ્યું હતું ઈસવીસન અઢારસો સત્તાવનના ના સંગ્રામનું મુખ્ય પરિણામ શું છે શું હતું કે ભારતીયોની હારમાં આવ્યું સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ જ ઝડપથી વિજય પ્રાપ્ત કર્યો હતો આ સંગ્રામમાં નેતાઓએ શરૂઆતમાં ખૂબ જ ઝડપી રીતે વિજય પ્રાપ્ત કર્યો પરંતુ અંગ્રેજોની શક્તિશાળી સેના સામે તેઓ હારવા લાગ્યા હતા પરંતુ અંગ્રેજોની સેના એટલી બધી શક્તિશાળી હતી કે બધાઓ તેની સામે હારતા હતા જનરલ કેમ્પબેલ અને હ્યુરોઝ જેવા શક્તિશાળી સેનાપતિઓએ સંગ્રામના તમામ નેતાઓને એક પછી એક હરાવી અને ફરી એક વખત અંગ્રેજોનું શાસન સ્થાપી દીધું હતું ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામથી કંપની શાસનનો અંત આવ્યો હતો ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામથી કંપની શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ પાર્લામેન્ટ સીધી રીતે જ ભારતનું શાસન સંભાળી લીધું હતું તેમણે વિદ્રોહના કારણોનો અભ્યાસ કરી વહીવટી પરિવર્તનો કર્યા બરાબર છે તેમણે વહીવટી પરિવર્તનો કર્યા સામાજિક રીતિમાં પરિવર્તનો કર્યા અને સામાજિક રીતિઓની અંદર એ લોકોએ પરિવર્તનો કર્યા લશ્કરની પુનઃરચના કરી અને દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં પણ બદલાવ આણ્યો બરાબર તેમણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી તેણે કઈ નીતિ અપનાવી હતી ભાગલા પાડો અને રાજ કરો હિન્દુ મુસ્લિમ એકતા તોડવાની નીતિ અમલમાં મૂકી પછી તેમણે હિન્દુ અને મુસલમાન બંનેને અલગ કરવાની નીતિ અમલમાં મૂકી આમાં સંગ્રામ નિષ્ફળ રહ્યો તેના માટે કેટલાક કારણો જવાબદાર હતા જેમ કે હવે આપણે એના કારણો જોઈએ તો કયા કારણો સંગ્રામના નિષ્ફળતાના કારણો છે પહેલું છે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામના ઘણા બધા નેતાઓ હતા કે જેથી મોટી અવસ્થા ઊભી થઈ રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા રાજાઓ અને જાગીરદારો જે હતા કોઈનો હુકમ માનતા નહીં હતા વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી બરાબર સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા અને સંગ્રામના જે મુખ્ય નેતા હતા બહાદુર શાહ એ અત્યંત વૃદ્ધ થઈ ગયા હતા જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ અને મુખ્ય કારણ હતું બરાબર છે બીજો મુદ્દો જોઈએ તો અંગ્રેજોની લશ્કરી તાકાત બરાબર નિષ્ફળતાનું બીજું કારણ શું છે અંગ્રેજોની લશ્કરી તાકાત ઈસવીસન અઢારસો સત્તાવનના ના સંગ્રામના નેતાઓ અને સૈનિકો કરતા અંગ્રેજો પાસે આધુનિક લશ્કરી શસ્ત્ર સરંજામ રેલવે અને તાર વ્યવસ્થા હતા બરાબર ને સૈનિકો આપણા સૈનિકો કરતાં અંગ્રેજો પાસે આધુનિક લશ્કરી શસ્ત્ર સરંજામ ઘણા બધા શસ્ત્રો હતા લશ્કરો પણ ઘણા હતા રેલ રેલવે તથા તાર વ્યવસ્થા હતા શક્તિશાળી સેનાપતિઓની મદદથી તેમણે આ સંગ્રામનું બહુ ઝડપથી દબાવી દીધો હતો બરાબર છે અને એ લોકો પાસે શક્તિશાળી સેનાપતિઓ પણ હતા જેને લીધે સંગ્રામને એ લોકોએ ઝડપથી દબાવી દીધો દરિયાઈ તાકાત હોવાને કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું જ્યારે સંગ્રામ કરતા નેતાઓમાં લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતાં કોઈ શક્તિશાળી નેતૃત્વ ન હતું હવે સંગ્રામનું સંગ્રામના નિષ્ફળતાના ત્રીજા મુદ્દામાં આપણે જોઈએ તો અન્ય કારણો મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા એટલું જ નહીં હૈદરાબાદ કાશ્મીર પટિયાલા ઇન્દોર ગ્વાલિયર વડોદરા અને ભોપાલના શાસકોએ તો અંગ્રેજોને સહકાર આપ્યો હતો બરાબર ને બીજું શું કારણ હતું નિષ્ફળતાનું કે હૈદરાબાદ કાશ્મીર પટિયાલા ઇન્દોર ગ્વાલિયર વડોદરા અને ભોપાલના જે શાસકો હતા તેમણે અંગ્રેજોને સહકાર આપ્યા હતા શીખો અને ગુરખાઓએ પણ અંગ્રેજોને પક્ષે લડીને આ સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો વળી અંગ્રેજ સરકારના નોકરિયાતો શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ આ સંગ્રામથી ઘણા દૂર રહ્યા અને સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો બરાબર છે આ બધા કારણોથી સંગ્રામ નિષ્ફળતામાં પરિણમ્યો હવે આગળનો મુદ્દો જોઈએ સંગ્રામનું સ્વરૂપ ચાલો એના વિશે જોઈએ વિભિન્ન ઇતિહાસકારો અને વૃદ્ધો વિદ્વાનો વિભિન્ન ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામને જુદું જુદું સ્વરૂપ આપે છે કયું સ્વરૂપ તો અંગ્રેજો તેને માત્ર સૈનિક વિદ્રોહ કહે છે અંગ્રેજો તેને શું કહે છે માત્ર સૈનિક વિદ્રોહ કેટલાક ભારતીયો પણ જે તે જનવિદ્રોહ માને છે તેને શું માને છે જનવિદ્રોહ માને છે ઇંગ્લેન્ડના રાજપુરુષ તેને તેને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે વિનાયક દામોદર સાવરકર આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવે છે બરાબર છે આવું જ પટ્ટાભી સીતા રામૈયાનું માનવું છે કે ડૉક્ટર સેન તેને સંગ્રામ સ્વતંત્ર સંગ્રામની ઉપમા આપે છે જો કે સિપાહીઓના બળવા કરતાં તેનું સ્વરૂપ વધારે વ્યાપક અને પ્રભાવી હતું તે ચોક્કસ છે તેમાં રાજાઓ જાગીદારો ખેડૂતો આદિવાસીઓએ બધાએ બતાવેલી વીરતા જોતાં તે ભારતના ભાવિ રાષ્ટ્રીય આંદોલન માટે મહાન પ્રેરણા સ્ત્રોત હતો તેમ કહી શકાય બરાબર વિદ્યાર્થીનીઓ તો આજે આપણો આ પાઠ ત્રણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બરાબર છે પૂર્ણ થાય છે તમારે ત્રણે ત્રણ બધા ધ્યાનમાં રાખવાના છે આ ઉપરાંત જે પણ પ્રશ્ન ગૂગલ ફોર્મમાં આપવામાં આવે તે તમારે ગૂગલ ફોર્મમાં સબમિટ કરવાનો છે અને સાથે તમારી સામાજિક વિજ્ઞાનની નોટમાં લખવાનો છે અહીં આપણો તાસ અને પ્રકરણ બંને પૂર્ણ થાય છે થેન્ક યુ